ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। केटलाक मां वैराग्य होय छे पण प्रभु मां प्रेम होतो नथी, तो वैराग्य नी कोई किंमत नथी। एम तो वानरो घर मां रहता नथी, कायम एकादशी करे छे, फळ फूल खाय छे, पण वानरो मां प्रभु प्रेम क्या छे? प्रेम वगर वैराग्य नी किंमत नथी। केटलाक मां भक्ति होय छे पण वैराग्य होतो नथी। वैराग्य न होय तो भक्ति केटलीक वार वासनाना वेगमां वही जाय छे। शीरामां लौकिक दृष्टिए घऊंनी किंमत ओछी छे, छतां लोट विना शीरो थतो नथी। तत्व दृष्टिथी विचार करिए तो तेनी किंमत घी जेटली ज छे। शीरो करवामां घऊं गोळ घीनी सरखी जरूर छे। तेवी रीते ज्ञान भक्ति अने वैराग्य ए समान छे। जीवनमां ए त्रणेयनी जरूर छे। सोळ आनी ज्ञान અને સોળ આની વૈરાગ્ય આવે ત્યારે જીવનો જીવભાવ જાય છે। જેનામાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હોય તે ઉત્તમ વક્તા છે। અનેક ઋષિ મુનિઓ ત્યાં ગંગા કિનારે બેઠા હતા, પણ કોઈ કથા કરવા તૈયાર ન હતું। ત્યારે ભગવાને શુકદેવજીને ત્યાં જવા પ્રેરણા કરી। શુકદેવજીમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હતા। ભાગવત શાસ્ત્ર એ પ્રેમ શાસ્ત્ર છે। પ્રેમ એ પાંચમો પુરુષાર્થ છે। કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભૂલાય એ ઉત્તમ પ્રેમનું લક્ષણ છે। પરમાત્મા પ્રેમીને જ પોતાનું સ્વરૂપ બતાવે છે। જ્ઞાન માર્ગમાં પ્રાપ્તની પ્રાપ્તિ છે। જ્ઞાન માર્ગમાં જે મળેલું છે તેનો જ અનુભવ કરવાનો છે। ભક્તિ માર્ગમાં ભક્તિ દ્વારા ભેદનો વિનાશ કરવાનો છે। ભક્તિ માર્ગમાં ભેદનો વિનાશ છે। જ્ઞાન માર્ગમાં ભેદનો નિષેધ છે। જ્ઞાન માર્ગમાં જ્ઞાનથી ભેદનો નિષેધ કરવામાં આવે છે। આમ જોઈએ તો ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ એ બંનેનું લક્ષ્ય તો એક જ છે, અને એ લક્ષ્ય એટલે શ્રી કૃષ્ણ સુધી પહોંચવાનું। ક્યાંક ભેદ કરવાનો, ક્યાંક વિનાશ, તો ક્યાંક નિષેધ કરવાનો। Thank you.